જૂનાગઢ શહેરમાં એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં પોલીસે હવે આરોપી ગણેશને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ સહિત 8 શખ્સોની અત્યાર સુધી ધરપકડ કરી લેવાઈ છે. હવે આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક, ગુનાહિત કાવતરાની કલમોનો ઉમેરો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સહિતની માંગણી સાથે આજે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મહાસંમેલન યોજ્યું હતું, જેને પગલે આખું ગોંડલ શહેર આજે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું. ત્યારે આ સમગ્ર મામલે દલિત સમાજ આરોપ લગાવી રહ્યું છે કે પોલીસ ગણેશ ગોંડલના માતા પિતાના દબાણમાં કામ કરી રહી છે. દલિત સમાજે માંગ કરી છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને 6 મહિનામાં કેસનો ચુકાદો આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. તો થોડા સમય પહેલા જૂનાગઢમાં એનએસયુઆઈના એક વ્યક્તિને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ઢોર માર મારવાનો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ગણેશ જાડેજાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે ગણેશને કસ્ટડીમાં લીધો ત્યારબાદ વિરોધ જોવામાં મળ્યો હતો. ગણેશ જાડેજાના વિરોધમાં ગોંડલમાં મહારેલી યોજવામાં આવી હતી અને સમગ્ર ગોંડલ એટલે કે જે ભારતનું સૌથી મોટું પોર્ટ છે તે આખા એક દિવસ માટે બંધ રહ્યું હતું. ત્યારે તેની દબંગાઈ વિરુદ્ધ આજ રોજ મોટી રેલી કાઢવામાં આવી હતી અને મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને સાથે જ દલિત સમાજે માંગ કરી છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને 6 મહિનામાં કેસનો ચુકાદો આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. મારી સરકાર શ્રી પાસે ઈ માંગ છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે. અમને સરકાર શ્રી તરફથી સંજયભાઈ પંડિત જે વકીલ છે અમને એની નિમણૂક કરવામાં આવે અને 6 મહિનાની અંદર જ્યારે ગુજરાત સરકાર એવી વાતો કરશે ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, તો એ વિકસિત થઈ અને ગતિશીલ થઈને બતાવે 6 મહિનાની અંદર ગણેશ જાડેજા અને ગણેશ જાડેજાની ગુંડા ટોળકી સામે આજીવન કારાવાસની સજા આપે, 6 મહિનામાં કેસ પૂરો કરવા આવે અને જયરાજસિંહ જાડેજાને 120B માં પીટ કરવામાં આવે એવી અમારી સરકાર શ્રી પાસે માંગ છે. અમુક જે આવાળા તત્વો છે, આવાળા તત્વોની જે દબંગગીરી છે, એ દબંગગીરી સામે એક રોષ ઠાલવવા માટે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજે આજે આ એક હિંમત દાખવી છે. જયરાજસિંહના પરિવાર દ્વારા જે પ્રતાડિત લોકો થયા છે એને પણ અમે બોલાવ્યા છે. એ લોકોની આપવીતી કહેશે, તમે સત્તાના સ્થાને હોવ, ધારાસભ્ય તરીકે ચૂંટાવો કે નેતા તરીકે ચૂંટાયા પછી તમે જ્યારે સામાન્ય લોકો ઉપર જેને મતથી ચૂંટાઈને તમે રાજા બનો છો એ લોકો ઉપર જ્યારે તમે અત્યાચાર કરો ત્યારે એ ન્યાયની કોની પાસે અપેક્ષા રાખે? આજ સુધી આ પરિવાર અમે એક FIR નથી થઈ. નવાઈની વાત એ છે, હું જૂનાગઢ પોલીસને ધન્યવાદ 100% આપીશ, એણે FIR લીધી, અમારી વાત સાંભળી અને ખરેખર અમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. સરકારની સામે આજે જયરાજસિંહનો સાચો ચહેરો રજૂ કરી દેવાનો છે કે તમારા ધારાસભ્ય શ્રી છે એનું ઓરિજિનલ રૂપ શું છે એ અમે આજે સરકાર સામે રજૂ કરવાના છીએ.